ઓકે સ્ટુડન્ટ્સ તો હવે આપણે પિક્ચર રીડિંગ બરાબર કરીશું તો તેની અંદર આપણે જે અગાઉના વિડીયોમાં જોયું શું જોયું યુઝ ઓફ ઓન ઇન અંદર હા તો તેના જ વિશે આજે આપણે પિક્ચર એટલે કે એક ચિત્ર છે જેની અંદર ઘણી બધી વસ્તુઓ છે અને તેને અમુક અમુક જગ્યાએ મૂકેલી છે તો તેના માટે હું સેન્ટેન્સીસ બોલીશ બરાબર અને તમારે વિચારવાનું છે કે તેના માટે શાનો જવાબ એટલે તેના માટે આપણે શું ઉપયોગ કરી શકશું ઇન ઓન કે અંદર બરાબર હવે આપણે પહેલું સેન્ટેન્સ જોઈશું ફર્સ્ટ નંબર તો જુઓ અહીં ક્લોક છે દેખાય છે તમને તે ક્લોક છે બરાબર અને યલ્લો કલરનું જે દેખાય છે ને એ વોલ છે આપણા ઘરમાં જે આપણું જે ડ્રોઈંગ રૂમ હોય છે ને ત્યાંની આ પિક્ચર છે ત્યાંનું આ પિક્ચર છે તો ક્લોક છે તે અને સાની ઉપર છે તો કે વોલ ઉપર છે બરાબર ને તો ઉપર તે શું આવે ઓન તો સેન્ટેન્સ શું બનશે ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ હવે જુઓ ટેબલ છે છે ને ટેબલ હવે એ ટેબલની નીચે જુઓ શું છે રેડ કલરનો બોલ છે તો આપણે જોયું અને બોલતાની સાથે જ આપણને ખબર પડી ગઈ કે ટેબલની નીચે બોલ છે બરાબર ને કે બોલ ટેબલ નીચે છે તો નીચે માટે શું આવે કહો મને અંદર આવે આવે ને તો સેન્ટેન્સીસ કેવી રીતે બનાવીએ આપણે તો કે ધ બોલ ઇઝ અંદર ધ ટેબલ બોલો બધા મારી સાથે ધ બોલ ઇઝ અંદર ધ ટેબલ હવે આપણે થર્ડ સેન્ટેન્સ જોઈએ તો જુઓ ઉપર શું દેખાય છે તમને યલો કલરનું અને વ્હાઈટ કલરનું શું છે લેમ્પ શું છે લેમ્પ તો એ લેમ્પ શા ઉપર છે ટેબલ ઉપર દેખાય છે ને તમને બધાને તો શું થશે ધ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ ટેબલ ઉપર છે ને એટલે શું આવે ઓન બોલો બધા ધ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ ઓકે નેક્સ્ટ જોઈએ તો જુઓ હવે તમને ફ્લાવર્સ દેખાય છે અને ફૂલડાની છે બરાબર ને એટલે જે નીચે જે છે ને એને વાસ કહેવાય બ્લેક કલરનું તમને દેખાય છે ને વાસ અને તેની અંદર ફ્લાવર્સ છે બરાબર ને તો અંદર માટે શું આવે ઇન તો ધ ફ્લાવર્સ આર ઇન ધ વાસ બોલો બધા મારી સાથે ધ ફ્લાવર્સ આર ઇન ધ વાસ નેક્સ્ટ જોઈએ જુઓ હવે જે આ લેમ્પ દેખાય છે ને તમને એના વિશે આપણે એના એના પર આપણે એક સેન્ટેન્સ બનાવ્યું કે ધ લેમ્પ ઇસ ઓન ધ ટેબલ તો એ જ રીતે જુઓ લેમ્પની આ બાજુ ડાબી બાજુ શું છે બુક છે તો એ પણ ટેબલ ઉપર જ છે તો સેન્ટેન્સ શું બનશે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ બોલો બધા મારી સાથે જોરથી ધ બુક ઇઝ ઓન ધ ટેબલ વેરી ગુડ સ્ટુડન્ટ્સ હવે આપણે સેકન્ડ પિક્ચરને આધારે ઇન ઓન અંદરની સેન્ટેન્સ જોઈશું તો સ્ટુડન્ટ્સ જુઓ તો તમને આ પિક્ચરમાં શું દેખાઈ રહ્યું છે હા બધી ગર્લ્સ દેખાય છે દેખાય છે ને હા તો જુઓ તો યલો કલરની શું છે બસ છે છે ને તો બસની અંદર પણ ગર્લ્સ બેઠેલી છે કે નહીં હા તો શું થશે કહો તો મને હવે એટલું યાદ રાખવાનું કોઈ વસ્તુ છે એની અંદર જે કંઈ હોય ને તે પહેલા સેન્ટેન્સમાં લેવાનું તો અહીં શું થશે ધ ગર્લ્સ આર બોલો બસમાં છે એટલે શું આવશે ઇન ધ બસ બોલો બધા મારી સાથે જોરથી ધ ગર્લ્સ આર ઇન ધ બસ વેરી ગુડ સેકન્ડ સેન્ટેન્સ જોઈએ તો જુઓ બસ છે અને નીચે જો ગ્રે કલરના પટ્ટા જેવું દેખાય છે શું છે રોડ છે બરાબર ને તો તમને બધાને ખબર જ છે કે કોઈ પણ વાહન હોય તો એ રોડ ઉપર ચાલે ચાલે ને હા તો અહીં પણ બસ છે એ રોડ ઉપર ચાલે છે તો સેન્ટેન્સ શું બનશે ધ બસ ઇઝ ઉપર માટે શું આવે ઓન બરાબર ને તો ધ બસ ઇઝ ઓન ધ રોડ બોલો બધા આપણે એકવાર ફરી બોલીશું ધ બસ ઇઝ ઓન ધ રોડ ગુડ ઓકે સ્ટુડન્ટ્સ તો હવે આપણે નેક્સ્ટ પિક્ચરને આધારે સેન્ટેન્સ જોઈશું તો જુઓ આ એક ક્લાસરૂમનું પિક્ચર છે દેખાય છે ને તમને હા જેમાં સ્ટુડન્ટ્સ બેઠેલા છે ઓકે ટીચર છે ને હા તો હવે આના આધારે આપણે સેન્ટેન્સીસ બનાવીશું તો તમે ચિલ્ડ્રન બધા બરાબર છે ક્લાસમાં છો તો ક્લાસ માં છો તો માં એના માટે આપણે શાનો ઉપયોગ કરીશું ઇન બરાબર ને તો સેન્ટેન્સ બનશે ધ ચિલ્ડ્રન આર ઇન ધ ક્લાસરૂમ બોલો બધા મારી સાથે ધ ચિલ્ડ્રન આર ઇન ધ ક્લાસરૂમ બરાબર હવે જો એક છોકરો છે જે કંઈક લખી રહ્યો છે લખી રહ્યો છે દેખાય છે તમને હા તો તેના આધારે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ આપણે તેને કંઈક નામ આપી દઈએ કે મોન્ટુ તો મોન્ટુ ઇઝ રાઇટિંગ ઇન હિઝ બુક બોલો બધા મારી સાથે મોન્ટુ ઇઝ રાઇટિંગ ઇન હિઝ બુક એટલે કે શું થયું તેનું ગુજરાતી મોન્ટુ તેની નોટમાં લખે છે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો જુઓ ટીચરના હાથમાં બુક છે ને તો તેના પરથી પણ આપણે એક સેન્ટેન્સ બનાવી શકીએ અ રેડ બુક ઇઝ ઇન ટીચર્સ હેન્ડ બરાબર શું બન્યું અ રેડ બુક ઇઝ ઇન ટીચર્સ હેન્ડ એટલે કે લાલ કલરની ચોપડી ટીચરના હાથમાં છે આગળના પિક્ચરમાં આપણે એક સેન્ટેન્સ જોયું હતું શું હતું ધ વોચ ઇઝ ઓન ધ વોલ તો અહીં પણ ક્લાસરૂમમાં વોલ્યુ ઉપર શું હોય બ્લેક બોર્ડ હોય હોય ને તો તેવી જ રીતે અહીં સેન્ટેન્સ શું બનશે ધ બ્લેક બોર્ડ ઇઝ ઓન ધ વોલ બોલો બધા મારી સાથે ધ બ્લેક બોર્ડ ઇઝ ઓન ધ વોલ હવે આપણે બીજું પિક્ચર જોઈએ જેમાંથી આપણે થોડા સેન્ટેન્સ બનાવીએ તો સૌથી પહેલાં જુઓ તમને બેડ દેખાય છે હા અને બેડ પર શું છે જુઓ તો પીલું છે પીલો પીલો એટલે ઓશેકું બરાબર ને તો શું સેન્ટેન્સ બનશે ધ પીલો ઇઝ ઓન ધ બેડ બને ને કે ઓશેકું બેડ ઉપર છે તો બોલો બધા મારી સાથે ધ પીલો ઇઝ ઓન ધ બેડ હવે જુઓ તો તમને ચેર દેખાય છે હા તો જુઓ અને નીચે ગ્રીન અને રેડ કલરનું એ છે ને શું છે કાર્પેટ છે શું છે કાર્પેટ બરાબર ને તો હવે જુઓ કાર્પેટ ઉપર શું છે ચેર છે તો સેન્ટેન્સ બને ને ધ ચેર ઇઝ ઓન ધ કાર્પેટ બોલો બધા ધ ચેર ઇઝ ઓન ધ કાર્પેટ સમજાય છે ને તમને બાળકો હા પછી જુઓ કે તમને ટીવી દેખાય છે તો ટીવી જુઓ તો શામાં હોય ટીવી સોકેશમાં હોય ને હા તો અહીં પણ એવું જ સેન્ટેન્સ બનશે ધ ટીવી ઇઝ અંદર હોય એટલે કે સોકેશમાં હોય મા માટે ઇનનો ઉપયોગ થાય તો ધ ટીવી ઇઝ ઇન ધ શોકેસ બોલો બધા મારી સાથે ધ ટીવી ઇઝ ઇન ધ સો કેસ હવે જુઓ તમે જે ફૂલ રેકેટ રમો છો ને તે રેકેટ લગાડેલા છે દેખાય છે તમને તો તે પણ વોલ ઉપર લગાડેલા છે લગાડેલા છે ને એટલે કે ટીંગાડેલા છે જુઓ તો તેના માટે પણ સેન્ટેન્સ શું બને ઉપર વોલ ઉપર છે એટલે શું થશે ઓન તો બોલો તમે ધ રેકેટ્સ આર ઓન ધ વોલ બરાબર છે ને ધ રેકેટ્સ આર ઓન ધ વોલ નેક્સ્ટ જોઈએ આપણે તો જુઓ તમને પિક્ચરમાં એક નાનું પાટિયા જેવું છે લગાડેલું દેખાય છે એને ડેસ્ક કહેવાય અને તેની ઉપર એક ટોય એલિફન્ટ છે અને એક કાર છે તો એ ડેસ્ક નીચે બેગ છે ઓરેન્જ કલરનું દેખાય છે ને તો સેન્ટેન્સ શું બની શકે જે નીચે છે તેને પહેલાં આપણે બોલવું પડે તો શું બને ધ બેગ ઇઝ અંદર ધ ડેસ્ક બોલો બધા ધ બેગ ઇઝ અંદર ધ ડેસ્ક ઓકે સ્ટુડન્ટ્સ તો આ જ પિક્ચરમાં હજી ઘણા સેન્ટેન્સીસ બને છે તો આ પિક્ચરમાંથી તમે સેન્ટેન્સીસ બનાવજો અને તમારી નોટબુકમાં તેની નોંધ કરજો આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું સ્ટુડન્ટ્સ બાય હેવ અ નાઇસ ડે